હિન્દી ફિલ્મ જગતમાં બાહુબલી, પુષ્પા અને આરઆર જેવી સાઉથની ફિલ્મો ધૂમ મચાવી રહી છે, ત્યારે વિજય આનંદ નામની એક વધુ ફિલ્મના પડઘમ વાગી રહ્યા છે। આ ફિલ્મ એક વ્યક્તિ વિશેષની સત્ય ઘટના ઉપર આધારિત છે। સામાન્ય પરિવારમાં જન્મીને પોતાના બલબૂતા ઉપર અબજોપતિ બનેલા બીજેપીના કદ્દાવર નેતા વિજય સંકેશ્વરના ડ્રામેટિક જીવન ઉપર આ ફિલ્મ બની છે। ગુજરાતીઓ માટે કદાચ ડોક્ટર વિજય સંકેશ્વરનું નામ અજાણ્યું હશે, પણ કર્ણાટકના ઘરે ઘરોમાં બચ્ચે બચ્ચું તેમનું નામ જાણે છે। પારંપરિક ફેમિલી બિઝનેસના કોચલામાંથી બહાર નીકળીને વિજય સંકેશ્વર ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં જંપ લાવે છે। એક ટ્રકમાંથી 4,500 ટ્રકનો કાફલો ઊભો કરે છે અને સમગ્ર રાજ્યમાં ટ્રાન્સપોર્ટ સમ્રાટ તરીકે પંકાઈ જાય છે। આ રીતે તેઓ કર્ણાટકમાં કેવી રીતે મોટું સામ્રાજ્ય ઊભું કરે છે એની રસપ્રદ છતાં સંઘર્ષભરી કથા જાણવા જેવી છે। ઉત્તર કર્ણાટકના નાના એવા શહેર ગડગમાં વિજય સંકેશ્વરનો જન્મ થયો હતો। બાપા 90 વર્ષનો જૂનો પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા હતા। જૂના જમાનાના ટેડલ મશીન ઉપર તેઓ ચોપડીઓ, ગાઈડ અને ડિક્શનરીઓ છાપીને ઘરનું ગુજરાન ચલાવતા હતા। બાપા ઈચ્છતા હતા કે 7 ભાઈ ભાંડુમાં 4 નંબરના સંતાન વિજય સંકેશ્વર પણ પ્રિન્ટિંગ પ્રેસની લાઈનમાં જોડાઈ જાય। 1966ની સાલમાં તેઓ 16 વર્ષના હતા ત્યારે તેના પિતાએ તેમને એક અલાયદો પ્રિન્ટિંગ પ્રેસ લઈ આપ્યો। બે કાર્યકરો સાથે વિજય સંકેશ્વર કમ્પોઝિટરનું કામ કરતા હતા, પણ તેમનું ધ્યાન આ ધંધામાં લાગતું ન હતું। એક્સટર્નલ કોલેજ કરતા કરતા તેમણે 2-3 વર્ષ આ પ્રેસ ચલાવ્યો પણ ખરો, આધુનિક મશીનરી પણ વસાવી, પણ એમને થયું આમાં કમાઈ કમાઈને કેટલું કમાઈ લેવાના, કંઈક બનવું હોય કે કંઈક મોટું કરવું હોય તો આ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડશે। બાપ દાદાનો ચાલુ ધંધો મૂક પડતો અને એને 1,20,000 ઉછીના લઈને એક ખટારો લીધો। આગળ જતા ખટારો પૈસાનો પટારો સાબિત થયો, પણ વિજય સંકેશ્વર રૂપિયાવાળા થયા એ પહેલા એને થોડા દિવસે તારા દેખાઈ ગયા। સૌથી પહેલા તો એને પિતાજી અને પરિવારના આક્રોશનો સામનો કરવો પડ્યો। ભાઈ, ટાઢા થાય રોટલો મળે છે, છોડીને તું આ જોખમી ધંધો કરવાનું રવા દે, કરતા હોય કરીએ ને છાસની દોણી ભરીએ, આમાં જીવના જોખા છે અને તને એમાં કોઈ અનુભવ નથી। પણ વિજય સંકેશ્વરે તો એરું પકડવાનો ધંધો કરવા મન બનાવી લીધું હતું। આથી તેણે એક ટ્રક સાથે 1976માં વિજય ટ્રાન્સપોર્ટની શરૂઆત કરી। વિજય સંકેશ્વર કહે છે, મને શરૂઆતમાં ઘણું જ નુકસાન ગયું, રોડ એક્સિડન્ટ પણ નડ્યા, બાયડી છોકરા મને ફરીથી ફેમિલી બિઝનેસમાં આવી જવા આગ્રહ કરવા લાગ્યા, પણ મેં પીછેહટ ન કરી। લોકોએ મારી મજાક ઉડાવી, પણ મેં એના ઉપર ધ્યાન ન આપ્યું। હું ટ્રાન્સપોર્ટ લાઈનમાં આવ્યો ત્યારે અગાઉથી જ આ ધંધા સાથે સંકળાયેલા લોકોના પેટમાં તેલ રેડાયું, કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે બીજો કોઈ તેમના ધંધામાં ઘૂસીને ભાગ પડાવે। 2-3 વર્ષ પછી વિજય સંકેશ્વરે બીજી ટ્રક લીધી અને 2 ટ્રક ભાડે રાખી ગડગથી હુબલીના ફેરા મારવાનું ચાલુ કર્યું। તેઓ 28 વર્ષના થયા ત્યારે પત્ની અને બાળકોને લઈને મહિને 600 રૂપિયાના ભાડામાં હુબલી રહેવા ચાલ્યા ગયા। અહીંયા તેમને ટ્રાન્સપોર્ટ બિઝનેસના માધાનતાઓ સામે ટક્કર લેવાની હતી। વળી આ દરમિયાન તેઓ ઘણું કર્જ લઈ ચૂક્યા હતા। બાપાને ચિંતા થઈ કે છોકરો હુબલી જેવા શહેરમાં ખર્ચા કેમ કાઢશે। તેઓ હુબલી આવ્યા અને વિજય સંકેશ્વરે જ્યાં મકાન ભાડે રાખ્યું હતું એ મકાન માલિકને મળ્યા। તેમણે મકાન માલિકના હાથમાં પોતાના સરનામાવાળું પોસ્ટકાર્ડ આપ્યું અને કહ્યું કે જો મારો દીકરો 2-3 મહિનાનું ભાડું ન ભરી શકે તો આ પોસ્ટકાર્ડ મને મોકલાવી આપજો, તમારું ભાડું ભરી આપીશ અને મારા છોકરાને પાછો લઈ જઈશ। પણ પિતાએ ધાર્યું હતું એવા દિવસો ક્યારેય આવ્યા નહીં અને વિજય સંકેશ્વર સામાપુરે તરીને એક એક પગથિયું ચડતા ગયા। 1983માં તેમની પાસે 8 ટ્રક સાથેની વિજય રોડ લાઇન્સ નામની પ્રાઇવેટ કંપની હતી, જે હવે પબ્લિક લિમિટેડ કંપની બની ચૂકી છે। તેમની પાસે અત્યારે 4,500 ટ્રક છે અને 400 જેટલા પેસેન્જર વાહનો છે। એટલું જ નહીં, તેમની કંપની અત્યારે 2,300 કરોડ રૂપિયાના કારોબાર સાથે વિન્ડમિલ, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં બહુ મોટું નામ છે। વિજય સંકેશ્વર 11, 12 અને 13મી લોકસભામાં સંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે। વિજય સંકેશ્વર વિશે જાણવા જેવું તો બીજું ઘણું છે, પણ જો બધું અત્યારે જ કહી દઈશ તો પછી તમને વિજય આનંદ ફિલ્મ જોવાની મજા નહીં આવે। 9 ડિસેમ્બર 2022થી ભારતના સિનેમાઘરોમાં વિજય આનંદ ફિલ્મ હિન્દી સહિત કુલ 5 ભાષામાં રિલીઝ થઈ ચૂકી છે। ફિલ્મમાં પ્રસિદ્ધ અભિનેતા નિહાલે ડોક્ટર વિજય સંકેશ્વરનો રોલ કર્યો છે।
આ ફિલ્મના પ્રોડ્યુસર વિજય સંકેશ્વરના દીકરા આનંદ સંકેશ્વર છે. એક્શન, ઇમોશન, ડ્રામા, રોમાન્સ અને મ્યુઝિકથી ભરપૂર આ મસાલા ફિલ્મ જોવા જેવી છે. જોઈ લ્યો આ ફિલ્મની એક ઝલક. बाबा हमेशा कहते थे कि जीवन का असली मतलब खुद को ढूंढना नहीं, खुद को उसमें कामयाब करना है. किसी तरह हिम्मत करके बाबा का प्रिंटिंग प्रेस तो छोड़ के आ गया. कुछ बड़ा करने की सोच में घर भी छोड़ा है. जिंदगी की गाड़ी मैं अकेले खींच नहीं सकता. अब जाके एहसास हुआ. एक गाड़ी लेके धंधा करने आया है. हम जमाने से यहाँ है. अधिकार हट. एक दिन की बारिश में कुकुर भुत्ते की तरह पैदा होते हैं. तेरे बारे में सब कुछ छपा है इसमें, ले पढ़ ले. दो मिनट मेरी बात तो सुनिए. लोगों के घरों में आग लगा के अपनी रोटी सेक रहे हो. संकेश, विजय संकेश. चावल को अक्षत बनने के लिए, जल को पवित्र होने के लिए ईश्वर की शरण में आना पड़ता. तुम्हारा डाउनफॉल होगा मेरी वजह से. राज्य की जनता को मेरा अकला तोहफा देने का. वो बंदा है ना जो जानते हैं कि दो दिन में पेपर निकलने वाला है, जानबूझकर पावर कटवा दिया. अपने न्यूज़पेपर को सिर्फ एक रुपए में बेचेंगे. अपने बाप के खिलाफ जाके बिजनेस शुरू किया है. इसमें अगर किसी ने टांग अड़ाई, मेरी स्वाभिमान को ललकारा, तो किसी को छोड़ूंगा नहीं मैं. તમને પણ ટ્રાન્સપોર્ટ લાઇનમાં જવાનો પાનો ચડે તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.